લોકસભા ચૂંટણીમાં જે રીતે પરિણામ આવ્યા છે તે અનેક પક્ષ માટે મોટા આંચકા સમાન છે, જેમાં ભાજપની જંગી જીત થઈ છે અને બીજા અનેક પક્ષોના સુપડા સાફ થઈ ગયા છે, જેને પગલે આજે સવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહે રાજીનામું આપ્યું હતું અને હવે બિહારના મુખ્ય પ્રધાન પદેથી નીતિશકુમારે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. બિહારમાં એક સમયે ભાજપના સાથીદાર ગણાતા જનતા દળ યુનાઇટેડે ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને જાહેર કરાયા બાદ ભાજપ સાથે ચેડો ફાડી નાખ્યો હતો. ગઈકાલે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં જનતા દળ યુનાઇટેડનો સફાયો થઈ ચૂક્યો છે, જેની નૈતિક જવાબદારી સ્વીકારીને નીતિશકુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપીને નીતિશકુમારે સૌને ચોંકાવી દીધા છે, કારણ કે નીતિશકુમારે કોઈને અંદાજ પણ આવવા દીધો ન હતો. કદાચ આ પહેલી વખત એવું થયું છે કે કોઈ નેતાએ લોકસભાની ચૂંટણીમાં હાર બદલ સીએમ પદેથી રાજીનામું આપી દીધું હોય. તેમજ પક્ષના અધ્યક્ષ શરદ યાદવ જેવા દિગ્ગજે પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બીજેપીને બિહારમાં 40 સીટમાંથી 22 સીટ, જ્યારે આરજેડીને 4 સીટ, જેડીયુને 2, એલજેપીને 6 અને આરએલએસપીને 3 સીટ મળી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.